सहजानंद स्वामी महाराज जी जय जय। माला संतो आपरे सहु खूब ज भाग्यवान छे के आपने सर्वावतारी भगवान स्वामीनारायण नी उपासना मळी छे अने आवा वाला वाला गुरुजी नी भेट मळी के जे वाला गुरुजी आपरो हर पल सर्वदा अने सर्वथा केवी रीते हित थाय तेवा गुरुजी आपरा हितना चिंतवन करता होय छे। तेथी ज वाला गुरुजी आपरो आध्यात्मिक रीते उन्नति थाय બીજા ક્ષેત્રમાં પણ આધ્યાત્મિક માર્ગમાં ઉપયોગી જે કાંઈ જ્ઞાન હોય એવું વાલા ગુરુજી કોઈ પણ રીતે આપણું પોષણ કરતા હોય છે। તેથી જ વાલા ગુરુજીની એવી માન્યતા છે કે જે કોઈ જે તે ક્ષેત્રના એક્સપર્ટ્સ હોય એમને આમંત્રિત કરીને એમની પાસે જે કાંઈ સારું જ્ઞાન હોય ઉપયોગી આપણા માટે એમના જ્ઞાનથી આપણને લાભાન્વિત કરાવે છે। તેથી જ વાલા ગુરુજી આજે અતિશય કૃપા કરીને તબીબી ક્ષેત્રમાં જેમનું નામ બહુ સફળતાની પરાકાષ્ઠા ઉપર છે એવા ડૉક્ટર તેજસભાઈ પટેલ અમદાવાદથી આપણી સમક્ષ ઉપસ્થિત છે। ડૉક્ટર તેજસભાઈ પટેલ અમદાવાદ સ્થિત એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ છે। તેમને આ ક્ષેત્રમાં 30 વર્ષથી જાજો અનુભવ છે। કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં તેમને 1 લાખથી ઉપર કેથ લેબ પ્રોસિજિયર્સ કર્યા છે, એટલે કે એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી આ બધા ઓપરેશન્સ તેઓએ કર્યા છે। અને હમણાં જ 1-2 વર્ષ પહેલાં તેમને ભારતમાં પહેલું એવું રોબોટિક એન્જિયોપ્લાસ્ટી કરી કે પેશન્ટ અમદાવાદના હોસ્પિટલમાં હોય અને સાહેબ ગાંધીનગરમાં હોય આ રીતે ડિસ્ટન્ટ રોબોટિક સર્જરીથી તેમને પેશન્ટની એન્જિયોપ્લાસ્ટી કરી હતી, એટલે કે સ્ટેન્ટિંગ કર્યું હતું। એ પણ ખૂબ સફળતાપૂર્વક પૂરું થયું હતું અને ભારતમાં પહેલું હતું। ભારતમાં જ નહીં પરંતુ તેજસભાઈનું નામ ગૂગલમાં જઈને નાખીએ તો વર્લ્ડના ટોપ કાર્ડિયોલોજીસ્ટમાં સાહેબનું નામ આવતું હોય છે। આટલું મોટું નામ હોવા છતાં પણ સાહેબનું વ્યક્તિત્વ બહુ સરળ અને આમ જે કહેવાય તો બધા સાથે હળીમળી જાય એવો સાહેબનું નેચર છે। આમ તો ગુરુજી જોઈએ તો અમેરિકાના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જે કાંઈ લેટેસ્ટ ટેકનોલોજી હોય, દાખલા તરીકે મેયો ક્લિનિક હોય કે અમેરિકન હાર્ટ એસોસિએશન્સ હોય, ત્યાં જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ બધા અમદાવાદમાં તેજસભાઈ ત્યાં ના હોય એવું લગભગ બને નહીં। સાહેબની એવી માન્યતા છે કે અમેરિકામાં જેમ પેશન્ટ્સને ટોપ ટ્રીટમેન્ટ મળતી હોય છે એમ ભારતના દર્દીઓને પણ એવી જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ, એટલે સાહેબ અમેરિકામાં જે કાંઈ લેટેસ્ટ ટેકનોલોજી આવે અમેરિકાથી કોઈ પણ રીતે એ અમદાવાદ આવી ના ગઈ હોય એવું બને જ નહીં, સાહેબની એવી માન્યતા છે। અને સાહેબ આમ ગુરુજી નોર્મલી મેડિકલ જે એક્સપર્ટ્સ હોય એમને એડ્રેસ કરતા હોય છે, એટલે આ રીતની સભાને એડ્રેસ કરી હોય એવું બહુ ઓછું છે। કાં તો મેડિકલ સ્ટુડન્ટ્સ હોય કાં તો મેડિકલ ડૉક્ટર્સ હોય ત્યાં દેશ વિદેશમાં સાહેબની કોન્ફરન્સો થતી હોય છે, પણ આ રીતે ગુરુજી સાથે સ્નેહનો નાતો હોવાથી સાહેબે હા પાડી હતી અને બહુ લિમિટેડ ટાઈમ કન્સ્ટ્રેન્ટ્સ હોવાથી સાહેબે કીધું હતું 1 કલાક જેટલું આપણે કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં, એટલે કે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કેવી રીતે થતું હોય છે આ બધા ટોપિક્સ ઉપર ચર્ચા કરશું। તો હવે સાહેબને જ વિનંતી કરીએ કે આ ક્ષેત્રમાં આપણને એમનું જે કાંઈ જ્ઞાન હોય એ અંગે આપણને લાભાન્વિત કરે। ડૉક્ટર તેજસભાઈ પટેલ જય સ્વામિનારાયણ। તેજસભાઈ આપનું સ્વાસ્થ્ય કેમ છે? બિલકુલ બરાબર છે। અમારી ઈચ્છા તો આપને અહીંયા રૂબરૂ લાવવાની હતી, હા, પણ હવે આપ બહુ બાજુ નીકળીશું ચોક્કસ જરૂર, આપ બહુ બિઝી છો એટલે પછી આ રીતે અમારે લાભ લેવો છે। મોટામાં મોટી સાહેબ મુશ્કેલી એ છે આ કોલેસ્ટ્રોલ કઈ રીતે થાય છે, શેમાંથી થાય છે એ જોઈએ એવી અમને માહિતી નહીં મળતી, જુદી જુદી મળે, ઘીમાં જ થાય છે ને તેલમાં જ થાય છે ને આ ન ખાશો ને આ ન ખાશો ને, પણ આમાં હકીકત શું છે એ ખબર જ નહીં પડતી। હમણાં એક ભાઈએ મને સલાહ આપી, મને કે સારામાં સારા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પાસેથી તમે સરખું સમજો, મને કે 3 જ કારણ છે કોલેસ્ટ્રોલ થવાના, 1 તો સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ અને વ્યાયામનો અભાવ, આવું મને કહ્યું। હવે હારા મારા બીજે ક્યાં ગોતવા જાવ, અમારે માટે તમે સારામાં સારા આપ અમને આમાં માર્ગદર્શન પૂરું પાડશો એવી અમારી સંત સભાની વિનંતી છે। અમારી કુંડળની સંતસભા અને વડોદરાની સંતસભા બધા સાધકો સેવકો પાર્ષદો છે આજે। સૌથી પહેલાં તો પરમ પૂજ્ય જ્ઞાન જીવન સ્વામી આપને નતમસ્તક મારા વંદન, અને તમામ સાધુ પુરુષોને મારા વંદન।
હું મને અખંડ મુક્તિ સ્વામી સાથે બે કે ત્રણ વખત ઇન્ટરેક્શન આ બાબતે થયું અને મને એક વસ્તુનો ચોક્કસ ખ્યાલ આવ્યો કે અત્યારે આપ ખૂબ ચિંતિત છો, પર્ટિક્યુલરલી સાધુઓની હેલ્થ બાબતે અને કોણે કેવું ખાવું જોઈએ, શું કરવું જોઈએ, જેથી માત્ર દીર્ઘાયુ નહીં પણ નિરોગી આયુષ્ય ભોગવી શકાય, જેથી ઘણા બધા ભક્તજનોને લાભ મળે અને એમનું કલ્યાણ થાય. કોલેસ્ટ્રોલની આપે જે વાત કરી, કે એક વસ્તુ કહું કે આપણે આપણો જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં લગભગ 95% ભાગ ક્યાં તો કોલેસ્ટ્રોલ હોય, ક્યાં તો કાર્બોહાઈડ્રેટ હોય, ક્યાં તો પ્રોટીન હોય છે, અને બાકીનો બહુ જ નાનો પોર્શન જે છે એ બીજા બધા એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ ને આ બધું હોય છે, જેને બેલેન્સ ડાયટ કહે. તો બેલેન્સ ડાયટમાં બધી વસ્તુ આવી છે. જી, કોલેસ્ટ્રોલની બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે ઘણા બધા લોકોને જાત જાતના જેને કહેવાય કે કન્ફ્યુઝન છે. હવે કઈ વ્યક્તિને હૃદયમાં ચરબી જામે નહીં, હૃદયમાં નળીઓમાં ચરબી જામીને જે રોગ થાય જેમાં હૃદયનો દુખાવો જેને એન્જાઇના કે, અને વધારે થાય તો એને અનસ્ટેબલ એન્જાઇના કે, એનાથી વધારે એક લેવલ ઉપર જાય તો એને નોન એસટી એલિવેશન એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ કે, અને એનાથી ઉપર જે સૌથી ખરાબ છે, નળી સંપૂર્ણ બંધ થઈ જાય પ્લાક રપ્ચર થઈને, તો એને હાર્ટ એટેક અથવા તો એસટી એલિવેશન એમઆઈ કહેવામાં આવે. હવે એવું છે, એટલે એક સામાન્ય રીતે મને ઘણા લોકો આ સવાલ પૂછે છે કે આપણે આ થાય જ નહીં, અંદર નળીઓમાં ચરબી જામે જ નહીં, એવું શક્ય છે? હવે એક વર્ગ એવું કહે છે કે આ બધું આ અંબક છે. બિલકુલ અંબક નથી. જે કોલેસ્ટ્રોલના બીજા બધા વિવિધ કમ્પોનન્ટ હોય છે, જેમાં ટોટલ કોલેસ્ટ્રોલ, આપણે બધા કોલેસ્ટ્રોલ એટલે ટોટલ કોલેસ્ટ્રોલની વાત કરીએ છીએ, પણ સૌથી જે ખરાબ કમ્પોનન્ટ છે એ એલડીએલ, લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, એલડીએલ એલડીએલ. બીજો ખરાબ કમ્પોનન્ટ છે ટ્રાયગ્લિસરાઇડ્સ. આ બે ખરાબ કમ્પોનન્ટ છે, અને એક સારો કમ્પોનન્ટ છે એ હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન, જેને એચડીએલ કહે છે. એચડીએલ કહે છે. હવે આ બધાનું બેલેન્સ કેવી રીતે કરવું? ખોરાક લો તો આપણને બિલકુલ એચડીએલ વાળો જ ખોરાક મળે કે બિલકુલ એલડીએલ વગરનો ખોરાક મળે, બિલકુલ ટ્રાયગ્લિસરાઇડ વગરનો ખોરાક મળે? આ શક્ય નથી. દુનિયામાં કોઈ એવા પદાર્થો નથી કે જે એકલા તમે એ રીતે ખાઈને તમે જીવી શકો, એવા કોઈ વ્યક્તિઓ નથી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એનું એલડીએલ છે ને, એલડીએલ લેવલ 30 થી બી ઓછું હોય, 30 mg/100 mL% થી ઓછું હોય. જન્મેલા બાળકમાં કોઈ દિવસે ચરબી જામતી નથી, એટલે એ લોકોને કોઈ દિવસ હાર્ટ એટેક ના આવે કે એન્જાઇના ના. પછી જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ તકલીફો થાય. અમારી બુક્સમાં બહુ સરસ સેન્ટન બોઇડ નામની પેથોલોજી ચોપડી છે, હું 1982 ભણતો હતો એમાં લખેલું હતું આ સેન્ટન બોઇડ, બહુ મોટો દુનિયાનો પેથોલોજી છે, કે આ ચરબી જામવાની પ્રક્રિયા જેને એથરોસ્ક્લેરોસિસ કહે છે એ શું વસ્તુ છે. એના માટે એ સેન્ટન્સ એને લખેલું કે ઇટ ઇઝ અ સોંગ સંગ ઇન ધ ક્રેડલ એન્ડ્સ ઇન ધ ગ્રેવ. બાળક જન્મે છે એ પછી આ પ્રક્રિયા ચાલુ થાય છે ગોડિયામાં આવે ત્યારે, અને જ્યારે તમે કબરમાં જાઓ ત્યારે પ્રક્રિયા પૂરી થાય છે, આવું બોઇડે લખેલું, અને જે હજુ પણ એ વસ્તુ એટલી જ સાચી છે. હવે ક્યારે તકલીફો થાય? પ્રાણીઓમાં થઈ શકે, બ્લોક આવી શકે, તો કે હા ભાઈ, ફક્ત કયા પ્રાણીમાં ના? તો જે ઘાસ ચરતા હોય છે ને, ઘોડો કે ગાય કે બળદ કે હાથી, એ બધાના એલડીએલ તપાસો ને, તે બધા 50 નીચે હોય છે. એટલે 50 mg/100 mL% થી નીચે એલડીએલ વાળાઓ લગભગ એમાં એથરોસ્ક્લેરોસિસથી ઇમ્યુન હોય, ચરબી જામવાની પ્રક્રિયા એ લોકોમાં થાય નહીં. અચ્છા, એવા માણસો દુનિયામાં છે? તો ચાઇના, સધન ચાઇનાનો જે કોસ્ટલ રિજિયન છે દરિયા કિનારો, અને જાપાનનો અમુક પાર્ટનો દરિયા કિનારો છે, અને ઉત્તર ધ્રુવમાં જે એસ્કિમો છે ત્યાં જે વસ્તી છે, આ બધી વસ્તીઓમાં એલડીએલ નેચરલી
વારસાગત રીતે 50 થી ઓછું હોય છે, અને મોટા ભાગના એ લોકોને હૃદયની તકલીફ થતી નથી. તકલીફ ક્યારે ચાલુ થાય કે એલડીએલ લેવલ 70 થી વધારે હોય ત્યારે, 100 થી વધારે હોય તો વધારે તકલીફ થાય, 120, 130, 150, અને જે ફેમિલિયલ હાઇપર કોલેસ્ટ્રોલેમિયા કે છે જેમાં 190 કરતા વધારે એલડીએલ હોય ત્યારે ભયંકર તકલીફ થવાના ચાન્સ રહે. માંસાહારીમાં સાહેબ, માંસાહારીઓમાં એનું કારણ છે પ્રાણી માંસાહારી સિંહ, સિંહ પ્રકારનો માંસાહાર લે છે એના ઉપર એનો આધાર રહે છે. મને સિંહ છે, શિયાળ છે. અચ્છા, એટલે એ બધામાં બહુ ઓછું પ્રમાણ છે, બહુ જ ઓછું પ્રમાણ છે. ઇવન એ બધાના આયુષ્ય બી તમે જુઓ સ્વામીજી, આપ જુઓ તો એ બધા બહુ લાંબુ જીવતા હોય. હાથી બી 65 વર્ષ જીવે છે, અને બીજા બધા પ્રોબ્લેમ ના કારણે એવરેજ આયુષ્ય એટલું હોય છે. હાથી તો સર ઘાસ ખાય છે, 500, 100, 150, 200 વર્ષ જીવે છે. હાજી, હાથી તો ઘાસ ખાય છે, પણ આ જે સિંહ વગેરે જે માંસાહારી છે એને એલડીએલ કોઈ ડેટા છે નહીં. એનું કોઈએ બ્લડ લઈને કોલેસ્ટ્રોલ ચેક કર્યું હોય એવો કોઈ ડેટા ઇન્ટરનેશનલી કોઈ જગ્યાએ મેં વાંચ્યો નથી, એટલે એના ઉપર કોઈ બહુ સ્ટ્રોંગ કોમેન્ટ નહીં આપે. પણ જે ગ્રેઝિંગ એનિમલ્સ છે એમાં તો આ વસ્તુ છે. હવે ઘણા લોકો અને એવું કહે કે આપણે આપણું એલડીએલ 70 ની નીચે ગમે તે રીતે કરી દઈએ, અને બને તો 50 ની નીચે કરી. પણ એક વસ્તુ એ યાદ રાખવાની કે એ દવાઓ વગર ના થાય, અને દવાઓ એ કારણ વગર ચાલુ ના થાય. એટલે એમાં બહુ બેલેન્સ રહેવું પડે. અને અનફોર્ચ્યુનેટલી ગુજરાત અને રાજસ્થાનના જે લોકો છે, અને એવી રીતે સાઉથ ઇન્ડિયામાં કેરાલામાં લોકો છે, એ લોકોમાં ચરબી જામવાની પ્રક્રિયા અને કોલેસ્ટ્રોલના ડિસ્ટર્બન્સીસ ભારતના બીજા બધા એરિયાના લોકો કરતા ઘણા ખરાબ છે. એ આપણને વારસાગત રીતે મળ્યું છે. હવે ખાસ વસ્તુ જે મારે ભાર આપવો છે આ છે કે ખોરાકમાં એક લેવલનો સંયમ રાખો. બધું બંધ કરી દેવાની જરૂર નથી, કે બધું કોઈ એક્સેસમાં ખાવાની જરૂર નથી, કે આ બધું અંબક છે એ બધું સાંભળવાની જરૂર નથી. એની સાથે કસરત, એની સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ, આ બધું જો રહે તો પછી ધારો કે એલડીએલ લેવલ 100, 110 હોય, બીજી તકલીફ ના હોય તો બહુ ચિંતા નહીં કરવાની. એમાં બહુ પાછળ પડીને એને ગમે તેમ કરીને 70 ની નીચે લઈ જવા માટે બહુ પ્રયત્ન નહીં કરવા. બરાબર, હૃદય રોગનો હુમલો આવી ગયો હોય તો પછી ચોક્કસ 70 સુધી પહોંચવા ટ્રાય કરવાનો. અને એક લેવલની દવાઓ આપ્યા પછી એમાં જો તકલીફ લાગે કે મસલ દુખાવો થવા માંડ્યો કે એવું તેવું કંઈ થયું, તો પછી એને વધારે ચંચળવાનું નહીં, અને પછી કસરત, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, આ બધું કરી બાકી ભગવાનની કૃપા હોય. કારણ કે કુદરતને તમે એક રીતે તમે હેન્ડલ કરી શકો, પણ કુદરતની સામે ના પડી શકે. આ બધા સમજવાની જરૂર છે. એટલે ખોરાકમાં કયા એવા ખોરાક છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે નકામા છે. મારા દર્દીઓ મને આ સવાલ હંમેશા પૂછે છે, અને હું બહુ જ એ લોકોને વિચાર કરતા મૂકે એવો જવાબ મારે ઘડી આપું કે જે ખોરાક તમારી જીભને ગમે એ તમારા હૃદય માટે અનફ્રેન્ડલી છે. ક્યા બાત હૈ, જે ખોરાક તમારી જીભને ના ગમે એ બાય એન્ડ લાર્જ તમારા હૃદય માટે હેલ્ધી ખોરાક છે. હવે આના ઉપર આપ શાંતિથી વિચારજો, અને એકે એક ખોરાક આપણે વિચારી વિચારી આનું ઇન્ટરપ્રિટેશન કરજો. 99% મેં જે કહ્યું છે મારું સ્ટેટમેન્ટ સાચું પડશે. કારણ કે ફેટ પર્ટિક્યુલરલી તમે જુઓ તો ટ્રાન્સ ફેટ, ફેટમાં બી સેચ્યુરેટેડ ફેટ હોય, અનસેચ્યુરેટેડ ફેટ હોય, એના બે ભાગ હોય, પોલી અનસેચ્યુરેટેડ, મોનો અનસેચ્યુરેટેડ, અને ત્રીજું ટ્રાન્સ ફેટ. અને કાર્બોહાઈડ્રેટમાં બી સિમ્પલ કાર્બોહાઈડ્રેટ હોય અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. સિમ્પલ ને કોમ્પ્લેક્સમાં બહુ જ સિમ્પલ, નોન મેડિકલ ભાષામાં સમજણ પડે એ ભાષામાં એક જ કે જે કાર્બોહાઈડ્રેટ ખોરાક ખાવાથી સુગર એકદમ વધે નહીં એ લગભગ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેવાય, જેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી. અને જે કાર્બોહાઈડ્રેટ ખાવાનું સુગર તરત શૂટ થાય બ્લડની અંદર એ બધા સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને ટ્રાન્સ ફેટ એ હૃદયની નળીઓ માટે અને હૃદય માટે અને શરીરની તમામ નળીઓ, બ્રેઇનથી ચાલુ કરી અને પગના નખ સુધીની તમામ નળીઓ માટે ખરાબ ખોરાક કહેવાય. પણ ટ્રાન્સ ફેટ કયા ખોરાકમાં વધારે આવે એ બહુ સિમ્પલ વસ્તુ કહું કે ધારો કે આપણે ત્યાં
વસ્તુ તળે, તો દરેક ગૃહિણી દરેક ઘરની અંદર કે ઇવન મંદિરમાં બી સાધુઓ માટે રસોઈ બનતી હોય, હવે એ પ્રેક્ટિકલ બી આપણે રહેવું પડે, કારણ કે કોસ્ટ ઇફેક્ટિવ બી ના થાય. એમાં પહેલી વખત તળો, પછી બીજી વખત તળો એટલે ટ્રાન્સપેરન્ટ થોડાક વધે, ત્રીજી વખત તળો એટલે વધુ વધે. એટલે વારે ઘડીએ એકનું એક તેલ વાપર્યા કરો ને એની અંદર ફ્રાય કર્યા કરો, દરેક વખતે ટ્રાન્સફેટ મલ્ટીપ્લાય થાય. એટલે આ વસ્તુનું એક સેજ ધ્યાન રાખવાનું કે બને તો આપણે ઓછું તળેલું ખાવું, ખાવું પણ ઓછું તળેલું ખાવું, પણ એકનું એક તેલ અતિશય એક કે બે કે ત્રણ વખત વપરાય, એથી વધારે તો વાપરવાનું કોઈ દિવસ વિચારવાનું. ગુડ. ઘીમાં પણ એવું ધ્યાન રાખવાનું. ઘીમાં છે ને આપણે બે જાતના ઘી છે, શુદ્ધ ઘી જે કહે છે અને બીજું ડાલડા. ડાલડા ઇઝ ઓલ ટ્રાન્સફેટ, એટલે બને ત્યાં સુધી ડાલડા ઘી વાળી વસ્તુઓ બરાબર છે, ખાવી પડે, સમાજમાં રહીએ અને જમવામાં આવે તો ખાવી પડે, પણ એના પોર્શન બિલકુલ નાના કરી દે. અને શુદ્ધ ઘી, હવે કોલેસ્ટ્રોલ માટે એક માન્યતા એવી છે કે જેવા હૃદયનો રોગ નો થાય, ધારો કે મારી પાસે આવ્યો, મેં એન્જિયોપ્લાસ્ટી કરી, મારે ત્યાં બાયપાસ સર્જરી થઈ, દર્દીને સમજાય કે ભાઈ દાળ ભાત શાક રોટલી જે ઘી તેલ આવે લેવાનું છે, એ નહીં લેવાનું, એવું કદી નહીં કરો, તોય ઘરમાં બધા તૂટી પડે, એટલે કશું જ ના ખાવા દે, આ ઘી નહીં ખાવાનું, આ નહીં, તેલ નહીં. એટલે જયારે ફોલોઅપમાં આવે ત્યારે બિલકુલ ધોયેલા મૂળા જેવા થઈને આવે ને એકદમ વીક થઈ જાય. એક વસ્તુઓ તમામે તમામે સમજવાની જરૂર છે કે કોલેસ્ટ્રોલ શરીરમાં એક અતિશય અગત્યનો જે ખોરાકનો પાર્ટ છે. માણસના બ્રેઇનને કામ કરવા માટે કોલેસ્ટ્રોલ જોઈએ, માણસના મસલ્સને કામ કરવા માટે કોલેસ્ટ્રોલ જોઈએ. હવે હાર્ટના દર્દીઓ જે હોય એને તો કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા ચાલતી હોય, એટલે કોલેસ્ટ્રોલ નીચું પડે, અને તમે બહારથી પણ જો કોલેસ્ટ્રોલ બંધ કરી દો તો કોલેસ્ટ્રોલના લેવલ એટલા બધા નીચા જાય. તો નીચા જાય એટલે શું થાય, બ્રેઇનને કોલેસ્ટ્રોલ ઓછું મળે, બ્રેઇન ઓછું કામ કરે, એટલે કોન્સન્ટ્રેશન ના કામ, ઇરિટેબિલિટી વધે, ચીડિયો સ્વભાવ થવામાં. મસલને કોલેસ્ટ્રોલ ઓછું મળે તો શું થાય, તો મસલને કોલેસ્ટ્રોલ ઓછું મળે તો માણસ બહુ વીક ફીલ કરે, એને કશું જ કરવાનું મન ના થાય, કશું થોડું કામ કરે અને થાકી જાય. એટલે નોર્મલ ખોરાકમાં જે કોલેસ્ટ્રોલ આવે એ લેવાનું, અને ચોખ્ખું ઘી અમુક પ્રમાણમાં લેવાનું. તમે ઘી રોટલી ઉપર ચોપડવાનું, ઘી બંધ કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. ડાલડા ઘી વાળી વસ્તુઓ છે બને એટલી અવોઈડ કરો, બરાબર. આ વસ્તુનું ધ્યાન, એમાં ઘીનું અંદર બહુ ડિટેલમાં નથી જતો, પણ એમાં અનેક જાતના ગાયનું ઘી ને ભેંસનું ઘી ને દૂધનું ઘી ને બધા, એમાં ગાયમાં બી બધા જુદા જુદા સ્ટડી થયા છે. એમાં ચાર પ્રકારની ગીરની ગાય, એમાં A2, A1, A1A2 અને A1A1, એમાં A2A2 અતિશય ઉચ્ચ કક્ષાનું ગાયનું ઘી ગણાય, એના બેનિફિટ બહુ છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં એના સ્ટડી થયેલા છે, એની ડિટેલમાં આપણે નહીં જોઈએ. અને એવી રીતે કાર્બોહાઈડ્રેટમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ એવોઈડ કરાય. હવે ધારો કે ડાયાબિટીસ છે, હવે આપણા ત્યાં આગળ 40 વર્ષ પછી લગભગ એવરી ઓલ્ટરનેટ પર્સન એને ક્યાં તો ડાયાબિટીસ હોય ક્યાં તો પ્રી ડાયાબિટીસ હોય. હવે ડાયાબિટીસમાં સૌથી એ તમારે ધ્યાન એ રાખવાનું કે બધું ગળ્યું બિલકુલ બંધ કરવાનું એવું નહીં, સુગર કંટ્રોલમાં હોય સ્મોલ પોર્શન લેવાનું. ધારો કે તમને મીઠાઈનો ટુકડો ધરવામાં આવે તો એમાંથી એક નાનો પીસ કાઢીને ખાવાનો, આખી મીઠાઈ ખાવાનો આગ્રહ નહીં રાખવાનો. કયા ફ્રૂટ ખાવા અને કયા ફ્રૂટ ના ખાવા ડાયાબિટીસ વાળા દર્દીઓ, અને ઇવન અધરવાઇઝ કયા ફ્રૂટ ઓછા ખાવા અને કયા ફ્રૂટ વધારે ખાવા. તો ડાયાબિટીસ હોય એ દર્દીઓએ કેળા, કેરી, ચીકુ, સીતાફળ અને દ્રાક્ષ બને ત્યાં સુધી એવોઈડ કરવા, કોક હોય તો મન થાય તો ખાવા બને ત્યાં સુધી. તો અને તરબૂચ, ઘણાને એવું હોય કે લો કેલરી, તરબૂચની ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ જ વધારે છે, તમારું સુગર બગાડે. ખવાય શું ડાયાબિટીસ, તો સફરજન થોડા પ્રમાણમાં લેવાય, નારંગી મોસંબી લેવાય, બરાબર છે, પપૈયું લેવાય, પેર લેવાય, નાસપતિ લેવાય, આ બધા ફ્રૂટ્સમાં વાંધો નહીં, જાંબુ લેવાય, આ બધામાં વાંધો નહીં, બરાબર. એટલે આ વસ્તુ આપણે ખાસ સમજવાની જરૂર છે. અને ડાયાબિટીસ ના હોય તે છતાં તોય જે હાઈ કેલરી ફ્રૂટ છે, આ કેરી છે કે કેળા છે, જો તમે બહુ જ કસરત ના કરતા હોય તો આ બધા ફ્રૂટ સ્મોલ ક્વોન્ટિટીમાં લેવા, બહુ વધારે પડતા ના લે, કારણ કે એ ડાયાબિટીસને ઇન્વાઇટ કરશે. તમામે તમામ ગુજરાતી એક ઉંમરે તો ડાયાબિટીક થઈ જતા હોય છે, એટલે આપણે બહુ જ સાચવવું.
હવે તેલમાં કયું તેલ લેવું ને કયું તેલ ના લેવું, આના ઉપર બહુ બધી વાર્તા થાય છે. હવે આઈડિયલ તેલ કોઈ છે નહીં, ઓલિવ ઓઇલ એ નિયર આઈડિયલ તેલ છે, પણ ઓલિવ ઓઇલમાં આપણો ખોરાક રંધાય નહીં, એ ઉપરથી એક્સ્ટ્રા વર્જિન લેવા માટે હોય, અને વેસ્ટર્નર્સ અને મેડિટેરેનિયન રિજિયનની અંદર એનો અને એ ખરેખર બેનિફિશિયલ છે. હવે એટલે એનો અર્થ એવો નહીં કે આપણે ઓલિવ ઓઇલ વગર ના ચાલે ને ઓલિવ ઓઇલ લેવું છે. તો પછી કયું તેલ, સિંગ તેલ કે તલનું તેલ કે કપાસિયાનું તેલ કે કયું તેલ કે મકાઈનું તેલ કે કયું તેલ ખાવું? તો દરેકે દરેક તેલમાં અમુક સારી ફેટ હોય ને અમુક ખરાબ ફેટ, અમુક ફાયદાકારક હોય અમુક નુકસાનકારક હોય. તો પછી આનો રસ્તો શું? તો આનો રસ્તો એક જ છે કે વન શુડ ગો ઓન ચેન્જિંગ ધ કુકિંગ મીડિયમ. નાનો એક બે મહિના ચાલે એવો એક ડબ્બો તમારા ઘરમાં તમે લાવો સિંગ તેલનો, કે 3 મહિના ચાલે કે 4 મહિના, એ પતી જાય તો રિપીટની અંદર કપાસિયા તેલ લેવાનું, એ પતી જાય તો પછી રિપીટમાં તલ. આવું કરવાથી આ સાયકલ બદલાયા કરે અને રોટેશનમાં રહે, તો આવું કરવાથી બધી સારી ફેટ ધીરે ધીરે માણસને મળતી રહે અને બધી ખરાબ ફેટ એકમાં બનાવે બધું બદલાયા કરે, એટલે ઓવરઓલ બોડીના તમારા આર્ટરીઝના ફંક્શનિંગ ને એના એન્ડોથેલિયમમાં બહુ વાંધો આવવાના ચાન્સ ઓછા રહે. બાબતે મારે એક જ વસ્તુ કહેવાની કે રૂમ ટેમ્પરેચર પર જે ચરબી સજડ થતી હોય એ માપમાં લેવાની. કારણ કે ડાલડા ઘી છે એ રૂમ ટેમ્પરેચર પર કડક હોય, ઘી લેવાનું પણ એ માપમાં લેવાનું, ઓછું લેવાનું પણ બિલકુલ ના લેવાની જરૂર નથી, બરાબર છે? એટલે વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે ઘણા એક સવાલ એવો કરતા હોય છે કે સાહેબ મેં આખી જિંદગી ધ્યાન રાખ્યું, હું આટલી બધી કસરત કરું, મને કોઈ વ્યસન નથી, હું નથી તમાકુ ખાતો, નથી સ્મોકિંગ કરતો, તો એ કે સાહેબ મને આ 45 વર્ષે હાર્ટ એટેક આવ્યો, તો ડૉક્ટર આનું શું કારણ? અને કે આ મારો ભાઈબંધ કે બધા જ ખોટા કામો કરે છે, બધું સ્મોકિંગ એ કરે છે, ડ્રિંક પણ લે છે, ખાવાનું ધ્યાન રાખતો, નોનવેજ એ ખાય છે, અને એને કશું થયું નથી, અને આ મારા બીજા કાકા છે 75 વર્ષના છે, એમને કશું થયું. એટલે આમાં એક જ વસ્તુ છે કે તમે ધ્યાન રાખ્યું છે તો તમે આ સ્ટેજે આટલામાં પતી ગયું છે એવું સમજવું. ધ્યાન રાખવા વાળાને ફાયદો તો થાય જ છે, બરાબર, પણ ધ્યાન રાખો તો તમને આ ના જ થાય એવા બ્રહ્માંડ આવે. અને ધ્યાન ના રાખવા વાળાઓ બી બહુ વધારે પડતા ઓવર કોન્ફિડન્ટ રહેતા હોય છે, એ બરાબર છે, એમને એમના જીન્સ સારા મળ્યા હોય તો કોઈક વખત બચી જાય, પણ એ દર વખતે બચી જાય એવું ના હોય. એટલે ટૂંકમાં આપણી જીવનશૈલી એટલી નિયમિત રાખવી, અને આપણા ખોરાકમાં આમ જુઓ તો દાળ ભાત શાક રોટલો રોટલી ખીચડી ભાખરી આની અંદર તમે પ્રોપર રહો, અને થોડા પ્રમાણમાં પ્રોટીન એમાં કઠોળ થોડા વધારે લો, અને સ્કીમ્ડ મિલ્ક ચરબી કાઢેલું થોડું મિલ્ક લો, તો બાય એન્ડ લાર્જ એક લેવલે મોડરેટલી સિડેન્ટરી જે વ્યક્તિઓ હોય એ લોકોને જે ડાયટનું કમ્પોઝિશન મળવું જોઈએ એ મળી જાય, અને થોડા ફ્રૂટ લેવાના, થોડા લીલા શાકભાજી પ્રોપરલી લેવાના, આ બધું વ્યવસ્થિત મેનેજ કરવું પડે. ઊંઘ સરખી ના હોય કે સ્ટ્રેસ બહુ પડતો હોય તો એમાં કોલેસ્ટ્રોલ તો કદાચ ઈટિંગ પેટર્ન, કારણ કે માણસ ઊંઘ્યો ના હોય ને તો એ નોર્મલ કરતાં જ્યારે એના ટેબલ પર ખાવાનું આવે તો નોર્મલ કરતાં વધારે ખાય, અને એમાં ભાવતું ખાવાનું હોય તો ઘણું વધારે ખાય, આ કારણસર કોલેસ્ટ્રોલ વધે છે. અને સ્ટ્રેસની અંદર દેર ઇઝ અ રીઝન કે સ્ટ્રેસમાં અમુક ટાઈપના જે હોર્મોન્સ નીકળે બહાર, એ હોર્મોન્સ તમારા લીવરની અંદર ગ્લુકોઝ બ્રેકડાઉન કરે, અને એના કારણે તમારો ડાયાબિટીસ બી બગાડી શકે, ગ્લાયકોજિનોલાઇસિસ થાય એટલે, અને એમાં ઘણી વખતે જે કોર્ટિકોસ્ટીરોઇડના કારણે ચરબીના કણોમાં બી વધઘટ થઈ શકે જે લાંબો ટાઈમ સ્ટ્રેસમાં રહેતા, એટલે એ આપણે એક સેટ ધ્યાન રાખવું પડે. પણ એક વસ્તુ ભૂલી જાઓ કે આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, એવું નહીં કરવાનું. દરેક વસ્તુ લેવાની પણ વિવેક રાખીને લેવાની. અને એક બીજો બહુ જ સિમ્પલ પ્રિન્સિપલ કે જેટલી ભૂખ છે એમાંથી 10 કે 20% ભૂખ બાકી રહે એ લેવલ આવે એટલે જમવાના ટેબલ પરથી ઊભા થઈ ચાલે. જો આટલું કરો તો તબિયતમાં પ્રોબ્લેમ ના આવે. બીજું કે તમારી હોજરીમાં જે ખોરાક જાય એને હોજરીમાંથી આંતરડામાં જતા લગભગ 3-4 કલાક,
પ્રોબ્લેમ ક્યાં થાય કે રાત્રે ઘણી વખતે લોકો કહે છે મારે કામ છે, હું તો 9 વાગે જ ખાઉં છું, 9 વાગે જમે અને પછી ટીવી જોઈ અને 10 સાડા 10 ઊંઘી જાય. એટલે આ બધાના કારણે કોલેસ્ટ્રોલ, સુગર, આ બધું વજન, આ બધું ડિસ્ટર્બ. એટલે કોક રીતે એવું થઈ શકે કે છેલ્લું મીલ અને ઊંઘવા વચ્ચે 3.5-4 કલાકનો ગેપ રહે ને તો પાચન શક્તિ બી ખૂબ સારી રહે. એમાં સહેજ ઓછું ખાધું હોય સાંજના સૌથી છેલ્લું મીલ તો ઘણું સારું. અને સાંજના ખોરાકમાં જેટલા ગ્રેઇન્સ, ઘઉં, ચોખા આ બધું જેટલું ઓછું થઈ શકે અને પેટ પ્રોપરલી ભરાય પણ એ બને એટલા લીલા શાકભાજી. હવે એમાં ઘી તેલ થોડું નાખો અને જરાય વાંધો તો, જેને કહેવાય ને કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટ. મારા ઘણા ઓબેઝ પેશન્ટને હું આ સલાહ આપું છું, કસરત બી કરતા હોય અને આ બધું કરતા હોય પણ તોય મોટું પેટ હોય ત્યારે હું આ સલાહ આપતો હોઉં છું કે અઠવાડિયામાં 2 દિવસ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાનું. એમાં કેવી રીતે કે છેલ્લું જે સાંજનું મીલ છે ને એ અઠવાડિયામાં 2 દિવસ ખાલી લીલા શાકભાજી વાળું કે એવું તેવું, ભલે ઘી તેલ ને તમે ટેસ્ટ વાળું બનાવો, તો અનાજ જેવું કર્ટેલ થયું ને એવું તમારું ફેટ બર્નિંગ ચાલુ થઈ જાય. આ એક વસ્તુ સમજવાની જરૂર છે. અને ઘણા લોકો શું કરતા હોય, સવારના ઉઠીને ફટાફટ 1 કપ ચા પીને કામે જતા, લંચ ગમે તેવું, બપોરે ટાઈમ મળ્યો ના મળ્યો, પછી સાંજે ડિનરમાં આખા દિવસનું બધું જ વાળી લે અને પુષ્કળ થાય. એટલે જ્યારે તમારું બ્રેકફાસ્ટ સ્મોલ હોય, લંચ બી સ્મોલ હોય અને ડિનર એકદમ મોટું હોય, એટલે શરીર બી આપણું આવું શંકુ આકારનું થાય. કેવું હોવું જોઈએ એક્ઝેક્ટલી ઊંધો? બ્રેકફાસ્ટ બરાબર લેવો, તમે બ્રેકફાસ્ટ પેટ ભરીને લો કોઈ વાંધો નહીં, કારણ કે એ પછી તમે આખો દિવસ એક્ટિવ રહેવાનો છો. લંચ થોડું લાઇટ અને ડિનર શુડ બી ધ લાઇટેસ્ટ એમોંગ ધ 3 મીલ્સ. જો આ વસ્તુ ધ્યાનમાં રાખીને આને બરાબર મગજમાં ઉતારી અને આપણે આ કરીએ તો ઘણું સારું રહે. અને કોવિડના પાન્ડેમિકમાં જે આ વખતે બધા બહુ ફસાયા અને દર 100 વર્ષે આવતી એક મહામારીમાંથી આ એક આપણે જોવાની આવી કમનસીબે આપણે, અને એના કારણે ઘણા બધા સમીકરણો બદલાયા, એના ઘણા બધા લોકોને નુકસાન થયું, લોકોની તબિયતને નુકસાન થયું, ઘણા બધાએ ઘરે ઘરે પોતાના સ્વજનને ખોયા, મિત્રોને ખોયા, આ બધું થયું. અને એક વસ્તુ એવી નોટિસ થઈ કે પેન્ડેમિક પછી ઘણા બધા લોકોને ડાયાબિટીસ આવ્યા, કોવિડ થયા પછી ટ્રીટમેન્ટ લીધા પછી ઘણા બધાના કોલેસ્ટ્રોલ વધી ગયા. પણ આ બધી વસ્તુઓ એવું છે કે બોર્ડર પર ડાયાબિટીસ હોય, પ્રી ડાયાબિટીક પેશન્ટ છે, માણસ છે જેને ખબર ના પડે, તમે HbA1c કરાવો તો 5.8-5.9 એવું તેવું હોય, અને કોવિડની અંદર સ્ટીરોઇડની જરૂર પડી અને ડૉક્ટરોએ ખૂબ સ્ટીરોઇડ આપ્યા, એવા બધામાં પછી પ્રોપર ડાયાબિટીસ આખો પ્રેસિપિટેટ થઈ જાય અને લિપિડ પ્રોફાઇલ બી ડિસ્ટર્બ થઈ શકે. અને આવું થાય તો ટ્રીટમેન્ટ લઈને એને સરખું કરાવવાનું, ડાયાબિટીસનો કંટ્રોલ બી વ્યવસ્થિત રાખવાનો, 7.1-7.2 સુધી HbA1c રાખવાનું. ડાયાબિટીસમાં ખાસ એક વસ્તુનું ધ્યાન એ રાખવાની જરૂર છે કે એવી રીતે કંટ્રોલ રાખો જેથી 3 મહિનાનો કંટ્રોલ તમારો 7 ને 7.5ની વચ્ચે રહે, પ્રિફરેબલી જેટલો 7ની નજીક હોય એટલું સારું. અને તમને એક પણ લો સુગરનો એપિસોડ હાઇપોગ્લાયસીમિયાનો ના, આ અત્યારનું લેટેસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ આ છે ડાયાબિટીસ માટે, હે ને? અને બરાબર છે બધું, રેમડેસિવીર ના તે ને બધાથી લીવર ના અને કિડની ના બધા નાના મોટા, કોઈ બી કોઈ પણ ડ્રગ જે અસરકારક હોય ને એની આડ અસર હોય. તમે કોઈને આપણે લાફો મારે ગાલ લાલ ના થાય તો લાફો બરાબર વાગ્યો નથી એવું કહેવાય ને, એવી રીતે દવા જેટલી પાવરફુલ હોય એટલી એની સાઈડ ઇફેક્ટ પાવરફુલ હોય. દવાની બિલકુલ આડ અસર ના આવે તો એની ઇફેક્ટ બી ક્વેશ્ચનેબલ છે એમ સમજવું, બરાબર છે? એટલા માટે આપણે આ વસ્તુનું સમજણ થોડી જરૂરી છે. નહીં, આ કોરોના પછી ઘણી બધી મુશ્કેલીઓ મટી ગયા પછી પણ અનુભવાની છે. અમારે મંદિરના સ્ટાફમાં 200 ઉપરાંત લોકોને કોરોના થયો હતો. પછી તમે કહો છો એમ તકલીફો ઘણી થઈ, એટલે આપની વાત સાચી કે જેટલી દવા સ્ટ્રોંગ હોય એટલી એની સાઇડ અસર પણ થતી હોય છે. પછી કોરોના
પોતાનો બી એક પ્રોબ્લેમ છે કે કોરોના વાળા દર્દીઓમાં ઘણી વખતે ફેફસા નોર્મલ કરતા ઘણા કડક થઈ જાય છે, એને ઢીલા પડતા ટાઈમ લાગે, દર્દીઓને વીકનેસ. સાદો ફ્લૂ થયો હોય સ્વામીજી તોય માણસ 15 દાડા મહિનો વીક રહે છે. કોરોના વાળા ઘણા બધા દર્દીઓને 6-8 મહિના સુધી વીકનેસ અને શ્વાસની તકલીફો ચાલુ રહી હોય, તો ફેસ કરવું પડે. થાક લાગે, થોડો શ્વાસ ચડે, કાંઈક ને કાંઈક શરીરમાં દુખે. આપણે કહ્યું એમ કેટલાને સુગર વધી ગઈ, કેટલાને કોલેસ્ટ્રોલ વધી ગયો, અને કેટલાકને કોરોના મટી ગયા પછી એટેક આવ્યો ને આવી ગયા. એવા મેં ઘણા બધા દર્દીઓને ટ્રીટ કર્યા, જે દર્દીઓના ડી ડાયમર ખૂબ વધારે હતા અને ઘરે મોકલ્યા પછી ઘણી વખતે કોરોના માંથી મટી ગયું હોય, 15-20 દિવસે હાર્ટ એટેક લઈને આવે, એમાં 30-35 વર્ષના છોકરાઓ પણ ઘણા ટ્રીટ કર્યા. અને જયારે હૃદય નળીઓ ચેક કરીએ તો મોટા લોહીના ગઠ્ઠા જે ફેફસામાં જતા હોય એવા હૃદયની અંદર ગઠ્ઠા સાફ કરીને અમે મોકલ્યા જ પાછા. આપની વાત સાથે હું બિલકુલ સહમત છું કે આવા ઘણા બધા દર્દીઓ અમે જોયા. જય સ્વામિનારાયણ ડોક્ટર સાહેબ. હા જય સ્વામી. આપે કીધું કે કોલેસ્ટ્રોલ છે એ લોહીની નળીઓમાં આપણે બ્લોક થઈ જાય છે, તો કોલેસ્ટ્રોલનું લેવલ વધે એટલે બ્લોક થવા માંડે કે નળીમાં કાંઈક એવું થાય છે જેથી કોલેસ્ટ્રોલ એમાં જામવા માંડે છે, એટલે કોલેસ્ટ્રોલ. આપનો પ્રશ્ન બહુ બહુ જ અગત્યનો છે કે કોલેસ્ટ્રોલ જ્યારે તમે એવો ખોરાક લો એ આંતરડામાંથી એબ્સોર્બ થાય ફેટ, અને એ ફેટમાંથી લીવરમાં બધું એનું કોલેસ્ટ્રોલ ફોર્મેશન થાય, અને પછી એના જુદા જુદા કમ્પોનન્ટ્સ. એ આખી મિકેનિઝમમાં હું નહીં જોઉં, પણ ચરબી જામવાની પ્રક્રિયા વિશે હું વાત કરું કે LDL જે છે ને એ એથ્રોજેનિક કહેવાય, કે ચરબી જામવા માટે સૌથી વધારે. જ્યારે લોહીની નળીની અંદર LDLના પાર્ટિકલ ફરતા હોય, હવે એમાં બે જાતના પાર્ટિકલ હોય, સ્મોલ પાર્ટિકલ અને લાર્જ પાર્ટિકલ. જે સ્મોલ પાર્ટિકલ છે ને એ મેમ્બ્રેન જે હૃદયની કોઈ બી વાસ્ક્યુલેચરમાંની જે અંદરની ઇન્ટીમાં હોય છે કે અંદરની મેમ્બ્રેન એને પેનિટ્રેટ કરી અને અંદર જતા રહે, અને ત્યાં આગળ ગઠ્ઠો બને, મેક્રોફેજ બને, અને અલ્ટિમેટલી એ ત્યાં આગળ ચરબીના ફોર્મમાં જાય. હવે એ જે ચરબી જે જમા થાય એ શરૂઆતમાં નળીનું કેલિબર આવું હોય તો આવું ન આવું રહે, એ ચરબી બહારના ભાગમાં વધતી જાય, એ નળી અને બહારના લેયર અને અંદરના લેયરની વચ્ચે વધે. પણ 40% જેટલી જેવી વધે પછી એ સીધી લ્યુમેન પર એન્ક્રોચ કરે અને પછી લ્યુમેનને નાનું કરે, અને એવી રીતે એ જે નળીનું જે લ્યુમેન જે છે એ 70% સુધી ઓબસ્ટ્રક થાય નહીં ત્યાં સુધી દર્દીને દુખાવો બી ના થાય કે બીજો કોઈ અંદર લોહીના વહનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. 70%થી વધે એટલે છાતીમાં દુખાવો, કારણ કે એને જે મળવું જોઈએ એ નળી જે સાંકડી થઈ એને દૂરના ભાગમાં લોહી જે મળવું જોઈએ એનાથી ઓછું લોહી હૃદય, પછી 80% થાય, 90% થાય. જો એમાં કોઈક જગ્યાએ કોઈક સ્ટ્રેસ કે બીજા કોઈ કારણસર એ જે સ્મૂથ લાઈન ફાટી અને ત્યાં આગળ રફ સરફેસ થઈ અને એ રફ સરફેસ પર લોહીનો ગઠ્ઠો જામીને નળીને ઓક્લુડ કરે, કમ્પ્લીટલી 100% બંધ કરે, ત્યારે હાર્ટ એટેક. હવે આ સ્મોલ પાર્ટિકલ ને લાર્જ પાર્ટિકલ ની વાત કરી તો લાર્જ પાર્ટિકલ હોય ને એ મેમ્બ્રેન ની અંદર ઘૂસીને વચ્ચે જઈ જ ના શકે, તો કેવી રીતે આપણે લાર્જ પાર્ટિકલ વધે? દવાઓ તો છે વધારવા માટે, પણ સૌથી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ લાર્જ પાર્ટિકલ વધારવા માટેની શું છે આપને ખ્યાલ છે? એક્સરસાઇઝ. જે વ્યક્તિ ખૂબ એક્સરસાઇઝ કરે ને એમાં હંમેશા LDL ના લાર્જ પાર્ટિકલ વધારે, અને દે આર સિગ્નિફિકન્ટલી પ્રોટેક્ટેડ ફ્રોમ ધીસ ઓબસ્ટ્રક્શન એન્ડ ઇટ્સ સબ કોન્સિક્વન્સીસ. એ લોકોના મેજર જે કોમ્પ્લિકેશનથી એ લોકોને ઘણું રક્ષણ મળે. તો તેજસભાઈ, ઘણા લોકો ક્રિકેટરો હોય, ગેમરો બધા બહુ રમતા હોય અને એને એટેક આવી જાય છે મેદાનમાં, એ તો કેટલો બધો એક્સરસાઇઝ. એ આખી સ્વામીજી જુદી કન્ડિશન છે, એને છે ને એથ્લીટ હાર્ટ સિન્ડ્રોમ કહે છે, અને એ એથ્લીટ હાર્ટ સિન્ડ્રોમ જે લોંગ ડિસ્ટન્સ રનર્સ, જે મેરેથોન રનર્સ, કાં તો વેરી ક્વિક સ્પ્રિન્ટર્સ, ક્યાં તો બહુ જ એક્સ્ટ્રીમ એન્ડ્યોરન્સ વાળી કસરતો વાળા આઈસ હોકીના પ્લેયર કે ફૂટબોલર્સ,
કે જેને એક દોઢ બે કલાકમાં એટલું બધું કસરત થાય, એવા લોકોમાં હૃદયની દિવાલ જાડી થતી, અને એ જાડી દિવાલમાં ગતિની અનિયમિતતા થઈને મૃત્યુ પામતા હોય. જો પકડાઈ જાય અને એમને તમે જેવું ડીટ્રેન કરો, એમને કસરત કરવાનું બંધ કરો, તો વિધિન 6 વીક્સ એ હૃદયની દિવાલ પાછી હતી તેવી નોર્મલ થઈ જાય. એ પછી એ રમત રમી શકે પણ પ્રીવિયસ લેવલ સુધી ના જાય. ઓકે, એનું કારણ બીજું છે. બીજું છે, હવે સાહેબ ઘીની વાત કરીએ તો ઘણા વૈદ્યો એવું કે અને ઘણા એવું માને કે ગાયના ઘીથી કોલેસ્ટ્રોલ થતો નથી ને ભેંસના ઘીથી થાય છે, એમાં કેટલું વજુદ હશે? હવે મેં કહ્યું એ પણ મેં જે સ્ટડીઝ જોયા છે એ પ્રમાણે ગીરની ગાયમાં એ બી પર્ટિક્યુલરલી જે A2A2 વેરિયન્ટ છે એમાં એ ઘણે બધા અંશે પ્રોટેક્ટ કરે. તમે આપ ગાયનું ઘી પણ લેવાય, સારામાં સારી ગાયનું ઘી જે કહેવાય જે ફાયદાકારક છે એ પણ લેવાય, પણ એ જો વધુ પ્રમાણમાં લો તો વધવાનું જ છે. અચ્છા, માપમાં લેવાનું. અને ભેંસના ઘીમાં નેચરલી વધવાના ચાન્સ વધારે. પછી આ બકરીનું દૂધ ને એમાં એનું કઈ ઓછું કે? બકરીના બહુ કોઈ એવા ડેટા છે નહીં, પણ બકરીનું દૂધ પચવામાં મને લાગે છે કે હલકું, ઘણું વધારે હલકું રહે. આપણે મહાત્મા ગાંધી બકરીનું દૂધ જ પીતા હતા. હા, અને એમની તબિયત ખૂબ સારી રહેતી. હા, સારી રહે. અને અત્યારે બકરીનું દૂધ બહુ ચલણમાં રહ્યું નથી. આ મહાત્માને પેલું દૂધનું નિયમ લીધું હતું ને, પછી જરૂર પડી તો પછી બકરીનું શરૂ કર્યું. પછી એમણે સ્વીકાર્યું કે ભાઈ આમ તો સારું ખોટું જ કહેવાય, પણ હવે બકરીનું પછી માની નાખ્યું. અને મલાઈ કાઢીને લેવું સારું કે મલાઈ સહિત જ લેવું જોઈએ? જનરલી મલાઈ કાઢીને લો તો વધારે સારું. મલાઈમાં એક્સ્ટ્રા ફેટ કારણ વગરની બોડીમાં જાય. અતિશય પાતળા વ્યક્તિ હોય અને વજન વધતું જ ના હોય એ લોકો રેગ્યુલર દૂધ પીએ તો ચાલે, પણ જે વ્યક્તિ ઓવરવેઇટ કે ઓબેસ હોય એને તો મલાઈ કાઢેલું જ દૂધ. પછી આપે હમણે જે બહુ જોરદાર વાત કરી કે તમારા જીભને જેનો સ્વાદ આવે ખાવામાં બહુ, એનાથી કોલેસ્ટ્રોલ થાય, અને જેનામાં સ્વાદ ન હોય એ પદાર્થ તમને ન આવે એમ ખુદને સ્વાદ, તો એનાથી કોલેસ્ટ્રોલ ન થાય. આ માની લો કે કોઈ વ્યક્તિને ઘી ગમતું નથી, ભાવતું નથી, તો એ માણસ ઘી એને નથી ભાવતું ને ખાય તો એને કોલેસ્ટ્રોલ ન થાય, એવું સાહેબ કેવું છે? ના, એવું નથી કહેતો. નોર્મલી જીભને ચરબીવાળા અને ગળ્યા પદાર્થો જ પસંદ પડે. હા, બરાબર, નોર્મલ, બરાબર. એટલા માટે આવડે. ઠીક, હવે સમજાઈ ગયું. મોટા ભાગના પ્રોબ્લેમ જીભના જ છે. એ ચરબીવાળા અને ગળ્યા પદાર્થો લો એટલે આ બધી તકલીફ થાય, અને બોલવામાં ગમે તેવું બોલો તો તકલીફ થાય. જો વ્યક્તિને જીભ ના હોત ને તો દુનિયાના મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ હતા, મને એવું લાગે છે. બીજું આપે કહ્યું કે 1 મહિનો મગફળીનું તેલ વાપરો, 1 મહિનો પછી બદલો તલનું વાપરો, પછી કપાસિયાનું વાપરો, એનાથી ફાયદો વધારે થાય. તેલ બદલ્યા રોટેશનમાં 3 મહિનાના રોટેશનમાં કરી શકાય કે 4 મહિનાના, એ કઈ રીતનું લોજિસ્ટિક છે? આ બહુ લોજિકલ વાત છે અને આ વસ્તુ મહદઅંશે સ્વીકારવામાં આવેલી છે કે જો ઓલિવ ઓઇલ જે લેતા હોય ને તો ઓલિવ ઓઇલમાં બેનિફિટ જે બતાવ્યો છે મેડિટેરેનિયન ડાયટમાં, તો રોજના 4 ચમચા ઓલિવ ઓઇલ, 4 ચમચા તો સ્વામીજી આપણે અત્યારે ના લઈ શકીએ. એ યુરોપિયન્સ અને આ આરબ લોકો પચાવી શકે, આપણું કામ જ નથી. એટલે રેગ્યુલર તેલમાં આપણે લેવાનું, બધું માપમાં લેવાનું, અને વી ગો ઓન ચેન્જિંગ ધ કુકિંગ મીડિયમ, કુકિંગ મીડિયમ ચેન્જ કરતા રહેવાનું. એ 2 મહિને કરો, 3 મહિને કરો, 4 મહિને કરો, એ લોજિસ્ટિક્સ પરમિટ કરે એ પ્રમાણે કરો, એનો કોઈ વાંધો. એમાં કેટલા તેલનો સમાવેશ કરી શકશું? સિંગ તેલ, તલ તેલ, બધા તેલ આવી ગયા. સિંગ તેલ, તલનું તેલ, કપાસિયાનું તેલ, તમે આપ જે નામ બોલો, દરેક તેલમાં ફાયદાકારક ફેટ છે અને નુકસાનકારક ફેટ છે. એટલે બદલ્યા કરો, એટલે ફાયદાકારક દરેક તેલની મળતી રહે, નુકસાનકારક
ભી બદલાતી રહે એટલે એટલી એક જે નુકસાન કરતી હોય ના, એટલા માટે કરું છું. અચ્છા, એક ભાઈને કોઈકે પૂછ્યું કે તેલ કયું ખાવું, તો કે ભાઈ જે વસ્તુને આપણે મુખથી ખાઈ શકીએ ચાવીને એ તેલ આપણા માટે સારું. આપણે એમ કે કપાસિયા મુખથી ખાઈ શકીએ છીએ, એ તો ઢોરનું ખાણું છે, એટલે એમાં કાંઈ સાચું ખોટું શું? સિંગદાણાને તલ આપણે ખાઈ શકીએ છીએ ના, હવે એ ભયની માન્યતા છે, પણ આવા કોઈ સાયન્ટિફિક ડેટા નથી, એટલે કપાસિયાના તેલ બી ખવાય એનો કસો. જય સુંદરા. હા, તો ડેલી રૂટિન જે હેલ્થી માણસ હોય તો એમને રોજનું કેટલી સુગર લેવાય અને કેટલું ખા ઘી તેલ લઈ શકાય, કેટલા મિલીગ્રામ? આપની કેલરી કેટલી છે આ બહુ જ અગત્યનો સવાલ કર્યો. આપણે ધારો કે સિડેન્ટરી વર્કર હોય કે જેને બહુ ખાસ કામ ના કરવાનું હોય અને ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે 1000 થી 1200 કેલરી આખા દિવસમાં એ લઈ શકે. મોડરેટ ઇન્ટેન્સિટી વર્કર હોય, આગા પાછા થતા હોય, ઉપર નીચે થતા હોય આખો દિવસ અને એક્ટિવ રહેતા હોય, એ 1200 થી 1500 કે 1600 કેલરી સુધી લઈ શકે. અને જે કસરત ખૂબ કરતા હોય અને જેને બહુ જ હેવી એક્સર્શન, આખો દિવસ કામ કરતો અને બળદ સાથે ખેતી કરતો ખેડૂત હોય, એ 1600 1700 થી ચાલુ કરીને 2000 2200 કેલરી સુધી લઈ શકે. તમારી કેલરીમાં સુગર કેટલું હોવું જોઈએ? તો તમારી જે કેલરી તમારા બાંધા પ્રમાણે અને તમારા કામ પ્રમાણે જેટલી કેલરી છે, માની લો કે કોઈને 1200 કેલરી ની રિક્વાયરમેન્ટ છે કે કોઈને 1600 ની કે કોઈને 2000 ની, તો એનું માત્ર 10% સુગર હોવું જોઈએ. એટલે 1200 કેલરી હોય તો 120 કેલરી સુગરમાં જવી જોઈએ, 1600 હોય તો 160 કેલરી. એક ચમચી ખાંડમાં 4 ગ્રામ ખાંડ હોય એટલે ટોટલ 16 કેલરી. અને અમેરિકનના ડેટા છે એ પ્રમાણે દરેક એવરેજ અમેરિકન, જે એડલ્ટ અમેરિકન જે પહેલવાન જેવા હોય છે ઘણા બધા, એ લોકો મોટા પેલા મગ જે કહેવાય એમના કપ, એવા 6 કપ જેટલી સુગર આખા અઠવાડિયામાં લેતા. અને એક કપમાં 42 ચમચી ખાંડ એમને એમના કપમાં જાય, એટલે તમે સમજો કે આ ક્યાં પ્રોબ્લેમ જઈને અટકે. એરેટેડ ડ્રિંક જે હોય છે, કોકા કોલા કે પેપ્સી, એમાં ભયંકર ખાંડ જાય. એટલે ચા જે વ્યક્તિ પીતી હોય એ મોડી પી શકે ને, તો એમાં ખાંડ નાખવાની એવોઈડ કરવી જોઈએ. જ્યાં જ્યાં ખાંડ એવોઈડ થઈ શકતી હોય ત્યાં કરવી જોઈએ. ખાંડ તો નુકસાનકારક જ છે વધારે પ્રમાણમાં જાય. આપણે ખાંડ ન ખાઈએ સાહેબ તો અશક્તિ આવે એવું કઈ નહીં, ગોળ ખાંડ ન ખાઈએ એટલા માટે ના આવે સ્વામીજી, કે આપના બીજા ખોરાકમાં ધારો કે તમે રોટલી દાળ ભાત શાક ખાવ છો, એમાંથી ઇનફ કાર્બોહાઈડ્રેટ મળી જાય. આ તો બધું વધારાનું છે. સમજાણું. ગોળો ઘણા કે છે ખાંડ કરતા ગોળ સારો, કારણ કે જેટલી વસ્તુ પ્રોસેસ વધારે થાય અને પોલિશ વધારે થાય ને, એ વસ્તુ વધારે નુકસાનકારક થતી જાય. એ કારણસર ડેફિનેટલી ધારો કે નાની ક્વોન્ટિટીમાં ખાંડ લો કે નાની ક્વોન્ટિટીમાં ગોળ લો, તેમાં ગોળ પ્રિફર થાય તો વધારે સારો. અને ઘણા એવું કહે છે કે ભાઈ આપણા જે પીનટ સિંગ દાણા છે એ સારા છે, એમાં એમ કે કોલેસ્ટ્રોલ નથી થતો. તો મેં તો આ વિશે બહુ સાંભળ્યું, ઘણા કે બદામ ખવાય જ નહીં, ઘણા કે બદામ સારી કાજુ ન ખવાય, ઘણા કે કાજુ ખવાય બદામ ન ખવાય, ઘણા કે સિંગ દાણા ખવાય. એના ઉપર હું પ્રકાશ પાડું. હા, એવો સ્મોલ ક્વોન્ટિટી, બરાબર, સ્મોલ ક્વોન્ટિટી એટલે 6 થી 10 બદામ જો રોજ ખાવ, 1 અથવા 2 અખરોટ ખાવ, તો જે કામની ફેટ જે કહેવાય છે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, એનું પ્રમાણ શરીરમાં સરસ જળવાઈ રહે અને એના કારણે તમારી નળીઓ બી હેલ્ધી રહે અને ઓવરઓલ હેલ્થ સારી રહે. સિંગમાં ખારી સિંગ નકામી, એમાં સોલ્ટ ખૂબ આવે. સાદી સિંગના 10-15 દાણા રોજ ખાતા હોય તો એ તમને અમુક પ્રકારની સેચ્યુરેટેડ ફેટ આવે, પણ અનસેચ્યુરેટેડ ફેટ પણ અમુક પ્રકારની મળે. પણ કાજુના કોઈ બેનિફિટ નથી બતાવે. પિસ્તામાં હમણાં લેટેસ્ટ સ્ટડી એવું કહે છે કે ઓમેગા 9 ફેટી એસિડ ઘણો હોય છે,
એટલે પણ પિસ્તામાં બી લોકો સીધા પ્લેન પિસ્તા નથી ખાતા હોતા, સોલ્ટેડ જ ખાય, સોલ્ટેડ એટલે સોલ્ટ નકામ. અચ્છા, એટલે 5 થી 10 બદામ રોજ ખાતા હોય ને તો એ સારામાં સારું, અથવા એક અથવા બે, એક કે બે અખરોટ ખાવ તો એ સારામાં સારું. અચ્છા, બીજો સાહેબ, આ બધી જે વસ્તુઓ ખાવાની જે આવે, હવે એ માની લો કે પૂરી પચતી ન હોય તો કોલેસ્ટ્રોલ વધે, અને જો પચી જતી હોય તો ન વધે, એવું કંઈ ખરું કે પછી ખાવ એટલે થાય જ? સ્વામીજી, પચે ક્યારે કે વ્યક્તિ ખૂબ શ્રમ કરે તો જ પચે. તમે આ કોલેસ્ટ્રોલ વાળી વસ્તુ ખાઓ અને બેસી રહો કે ખાસ અરોફરો નહીં, તે પચવાની છે જ નહીં. આપણને એમ લાગે કે આપણને પચી ગયું, પણ એ અલ્ટિમેટલી અંદર જામે. પણ જે વ્યક્તિ ધારો કે 10 કિલોમીટર દોડવા જતો હોય જે માણસ, તો એ માણસ અને પાતળા બાંધાનો હોય, એને ભૂખ લાગે એ ખાય, તેને બોડીની અંદર તમારું બેઝલ મેટાબોલિક રેટ એટલે બેઠા બેઠા બી કેલરી બર્ન કરવાની એટલી બધી સક્ષમ હોય શરીર, એ કેલરી સાફ થઈ જાય. એટલે આ પચવાનું ના પચવાનું છે ને, એ આખો કોન્સેપ્ટ જુદી રીતે લેવામાં આવે. અને ઊંઘ પૂરી ન થાય તો નથી પચતો? બિલકુલ, કારણ કે એ તો ના જ પચે. કારણ કે ઊંઘ પૂરી ના થાય તો શરીરના જે સારા અંતઃસ્રાવો છે ને એ દબાય છે, અને ખરાબ અંતઃસ્રાવો જેને સ્ટીરોઇડ્સ ને બધું કહે છે એના પ્રમાણ વધે, અને એના કારણે બધી નેગેટિવ અને કેટેકોલેમાઇન્સ, અને એના કારણે આખી નેગેટિવ વિશેષ સાયકલ છે. પછી સાહેબ, આ અમુક લોકો જે વાત કરે છે એ કેટલી સાચી, કે આ કોલેસ્ટ્રોલ ફ્રી પીનટ, કોલેસ્ટ્રોલ ફ્રી બદામ, કોલેસ્ટ્રોલ ફ્રી પિસ્તા, કોલેસ્ટ્રોલ ફ્રી આ એવા પડીકા મળે છે, અને અમે એને આમાં કોલેસ્ટ્રોલ નથી એમ માનીને 10-15 દાણા નહીં પણ ઘણું જમી જાય છે? ના હા, એટલે એ બધા જે સો કોલ્ડ માર્કેટિંગ ગિમિકમાં બહુ પડવા જેવું નહીં. અચ્છા, બીજું એક મારે ખાસ કહેવું છે કે જે વસ્તુ આપ ચાહો, જે ખાદ્ય પદાર્થ ચાહો અને એ ક્રન્ચી કે ક્રિસ્પી હોય ને, એટલે અંદર અવાજ કરે, વેફર છે કે કાતરી છે, એ બધામાં ટ્રાન્સ ફેટ બહુ વધારે હોય, એ નકામા. એ નકામા? હા, એ બહુ જ ઓછા ખાવાના ખાવ. તો જે ચાવવામાં ક્રન્ચી કે ક્રિસ્પી હોય ને, તે આર હાઈલી યુ નો લોડેડ વિથ ટ્રાન્સ ફેટ, અને એ ખરાબ ખાવા. તો આ લોકો કોલેસ્ટ્રોલ ફ્રી કરીને સિંગ વેચે છે, લોકો લે છે ને ખાય છે, તો એને એ ખરેખર એમાંથી કોલેસ્ટ્રોલ કેવી રીતે કાઢ લે સિંગમાંથી? ના 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 ના, એટલે તો કહું છું કે આ માર્કેટિંગ ગિમિક છે, એવું શક્ય જ નથી. પણ એ આપણે એનાથી ચેતતા રહેવાનું, પછી એટલું ધ્યાન રાખવાનું. પછી અમુક ખાંડમાં એવું કહે છે કે આ ખાંડ ડાયાબિટીસ લેસ છે, નહીં કે આ ખાંડમાં સુગર નથી ને ખાંડ હોય, એ કેમ સમજવું? બ્રાઝિલના જે વનસ્પતિમાંથી જે ખાંડ બની સ્ટીવિયા, એ બહુ ઓછી ક્વોન્ટિટીમાં અતિશય ગળપણ આપે છે, એટલે કેલરી ઓછી જાય છે. એટલા માટે એવું કહેવાય કે ડાયાબિટીક્સ વાળાઓએ ધારો કે ચામાં ખાંડની જગ્યાએ સ્ટીવિયા નાખે તો સારું. એ સિવાય જે એસ્પાર્ટમ અને બધા જે સુગર ફ્રી સબસ્ટન્સીસ આવ્યા, એમાં પાછા લોંગ ટર્મના એના જુદા પ્રોબ્લેમ છે. એમાં માણસને બ્રેઇન ઉપર અસર થાય છે ને, ભૂલક્કડ થઈ જતા હોય છે, લાંબા ગાળે યાદશક્તિને અસર. એટલે એ નથી બરાબર છે. તો આ એકય માથે વિશ્વાસ કરવા જેવું નહીં, ના, આપણે સમજીને જ રહેવું જોઈએ. અને એક લોકો એવું કહે છે કે ભાઈ તમે જો ઘી તેલ ન ખાવ તો એટેક આવે, તો મારો સવાલ છે કે હાથીને ને ગાય ભેંસને કોઈ દી આવતો નથી? ના, પણ એટલે આ બધું જ બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. સાયન્સના તારણો પણ બદલાતા રહેતા હોય છે પીરિયોડિકલી, 5-5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે. સાયન્સના તારણો હંમેશા મોટા સ્ટડીઝ એના અમુક થતા હોય છે એના ઉપરથી આપ, એટલે આપણે સાયન્સના તારણો ઉપર આધાર રાખી અને આપણી રીતે એનું પ્રોપર ઇન્ટરપ્રિટેશન કરી અને આપણી પોતાની
અત્યારની પરિસ્થિતિમાં આપણને શું સારામાં સારું કરી શકીએ છીએ એમ સમજીને આપણા માટે ગોઠવવાનું અને જીવવાનું. હવે આપણે સાહેબ સાયન્સના આધારે જ કંઈક કામ કરતા હોય ને પછી સાયન્સ ફરી જાય તો આપણે તો બધું કર્યું એ ખોટું. ફરી શકે સ્વામીજી, સાયન્સ ફરી શકે અને એ સારી વસ્તુ છે કે એકનું એક પકડીને બેસી નથી રહેતા. એ આપણે કારણ કે 50 વર્ષ પહેલા જે ટ્રીટમેન્ટ થતી હતી એ જમાનાની બેસ્ટ ટ્રીટમેન્ટ કહેવાતી હતી. અત્યારે અમે લોકો હસી એકા કેવું કરતા હતા આ લોકો, અને આજથી 50 વર્ષ પછી અમારા ઉપર અમારા જે જુનિયર્સ જે છોકરાઓ તૈયાર થયા હશે એ હસતા હશે કે આ લોકો કેવું કરતા. એટલે આ તો એવર ચેન્જિંગ આખું છે, દુનિયા બદલાતી રહે, સાયન્સ બી બદલાતું. પહેલાં એવું કહેતા હતા અમે ભણતા ને ત્યારે કે તમે દાજી જાઓ ને તો બિલકુલ ત્યાં પાણી અડાડતા નહીં, પાણી અડાડવાનું જ નહીં. પછી એવું આવ્યું કે દાજો એટલે પાણીની ધાર કરો, બરફ લગાવો. એટલે પહેલાં એવું કહેતા કાંઈ હોજો ચડે તો શેક કરવો, હવે કહે છે હોજો ચડે તો બરફ ઘસો. હા, એ બદલાતું રહે અને એમાં પણ ક્યારે શેક કરવો અને ક્યારે બરફ ઘસવો એ બી ઓર્થોપેડિક સર્જન અમુક કન્ડિશન જોઈને નક્કી કરતા હોય છે. અચ્છા, એમાં કંઈક આવતું છે, બધી જગ્યાએ બરફ જ ન ચાલે એવું બેસે કરું. બોલ. એ તો ગોળ અને ખાંડ ઘણા એવું કહેતા હોય છે કે ગોળ જરાય નુકસાન નથી કરતો, એ લઈ શકાય. જરાય નુકસાન કરતો નથી કરતો એ વાત બી માનવી નહીં સ્વામી. અલ્ટિમેટલી તો કેલરી તો છે જ એમાં, અને નકામી કેલરી શરીરમાં જાય હંમેશા નુકસાન કરે છે. ખાંડ કરતા સારું પણ નુકસાન નથી કરતું એ બ્રહ્માના રે. ખાંડમાં ને સાકરમાં સાહેબ કઈ ફેર? ના ના, એ બધું સરખું છે, બધી પ્રોસેસ થયેલી વસ્તુઓ છે અને બંનેની કેલરી પણ સરખી અને બંનેની થતું નુકસાન પણ સરખું. હવે આ મીઠામાં કે છે કે પેલું સિંધુણ લૂણ મીઠું એ સારું ને આ મીઠું નહીં સારું, એમાં કઈ સાયન્સ? સિંધાણુમાં એવું કહે છે કે સોડિયમ કન્ટેન્ટ ઓછી હોય છે અને આપણા મીઠામાં સોડિયમ કન્ટેન્ટ ઘણી વધારે હોય છે. એટલે કોઈ બી મીઠું, મીઠું પણ એક એવી વસ્તુ છે કે જેટલું બને એટલું શરીરને બને એટલું ઓછું શરીરમાં નાખો તો સારું રહે. બ્લડ પ્રેશરથી બી બચો અને ઓવરઓલ બી તમારી નળીઓની કન્ડિશન એ સારી રહે અને ઓવરઓલ તમારી તંદુરસ્તી એ સારી. બોલો નિરંજન સ્વામી, તમારો પ્રશ્ન. સામાન્યતયા સાહેબ, જેને કોલેસ્ટ્રોલ કે હાર્ટની ડિસીઝ ન હોય એવા સામાન્ય વ્યક્તિઓએ રોજ કેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ? દરેક વ્યક્તિએ કેટલી એક્સરસાઇઝ તમારા હૃદયને પ્રોટેક્ટ કરે, આ સવાલ બહુ આપનો સરસ છે. અમેરિકન હાર્ટ એસોસિએશન, અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જે તારણો આવ્યા એ પ્રમાણે એવું કહે છે કે એક અઠવાડિયામાં જો તમે શાંતિથી એક્સરસાઇઝ કરતા હોય કે ચાલતા હો શાંતિથી, તો તમારે મિનિમમ 150 મિનિટ ચાલવું જોઈએ, અને ખૂબ ઝડપથી ચાલો કે દોડતા હો તો 75 મિનિટ મિનિમમ, આ મિનિમમ છે. અચ્છા, એનાથી વધારે તો શું, જેમ વધતું જાય એમ ફાયદો વધતો જાય. એ 300 સુધી એ ફાયદો મેન્ટેન થાય છે એવું કહે છે. અઠવાડિયામાં 300 મિનિટ તમે ચાલો એટલે 6 કલાક, રાઈટ, 5.5-6 કલાક, 6 કલાક કે જે, અને 150 મિનિટ દોડો કાં તો તમે વિગરસ એક્સરસાઇઝ કરો તો તમને ફાયદો ઘણો વધારે થાય એવું કહે. પણ આની સાથે મસલની ટ્રેનિંગ પણ જરૂરી છે. 50 વર્ષ પછી વ્યક્તિ મસલ લૂઝ કરવા માંડે અને દર વર્ષે 1.5 કિલો 0.46 kg પર યર પ્રિસાઇસલી મસલ જાય, અને એ જે મસલ જાય એ કાં તો પછી એવું ને એવું રહે તો માણસ આખો ગળી ગયેલો લાગે, વેસ્ટેડ લાગે, અને નહીતર ત્યાં ફેટ રિપ્લેસ થાય તો માણસ જાડિયો લાગે. આ બંને વસ્તુઓ બહુ ખરાબ છે. મેટાબોલિક સિન્ડ્રોમનું આ એમાં કન્વર્ટ થાય ને પછી હૃદયની ને બધી બીમારીઓ એમાં. એટલે લાઇટ વેઇટ્સ બી મારી સલાહ છે કે બધાએ કરવા જોઈએ પોતપોતાની કેપેસિટી પ્રમાણે મસલ માસ મેન્ટેન કરવા માટે. ગુડ. અને જે વ્યક્તિ અઠવાડિયામાં 6 દિવસ કલાક કલાક રહેવા વ્યવસ્થિત કસરત કરતા હોય છે, કશું નહીં તો સવાર ઉઠીને ચાલે, 7 દિવસ ચાલે તો ઉત્તમ, પણ 6 દિવસ કરતા હોય છે, એ મોટા ભાગના વ્યક્તિઓ પોતાની હેલ્થ બાય એન્ડ લાર્જ બહુ સરસ મેન્ટેન. પણ એકલું ચાલવા કરતા થોડી ઘણી વેરાયટી સાથેની કસરત કરી અને તમારા મસલ્સને સરપ્રાઈઝ આપો તો તમારા જે સ્થૂળપણા કે જાડાપણા કે ઓબેસિટીના ચાન્સ ઘટી જાય.
અને ફેટ બર્નિંગ વધારે સારું. સર, આ બીપી અને કોલેસ્ટ્રોલ, બીપી અને જે ફેટી બોડી હોય તેને વિશે કેટલો સંબંધ છે? બ્લડ પ્રેશર માટે એવું છે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટના પ્રોબ્લેમ બધા સાથે જ જતા હોય છે. હાર્ટના બ્લોકવાળા 100 દર્દી હોય ને, એમાંથી 70ને ડાયાબિટીસ હોય ને 80ને બ્લડ પ્રેશર હોય. એટલે આ ત્રણ રોગો લગભગ પેરેલલ જતા હોય છે. હવે એક વખત બ્લડ પ્રેશર ડિટેક્ટ થયું કે ભાઈ 140-90 ઉપર ગયું અને હવે વચ્ચે વચ્ચે 150-95 160-100 આવા રીડિંગ આવે છે, તો એવા ટાઈમે તમારે મામૂલી દવા ડૉક્ટર ચાલુ કરે, પણ એની સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન બહુ જરૂરી છે. સોલ્ટ રિસ્ટ્રિક્શન કરવાનું, એટલે તમારું સોલ્ટની ટોટલ ઇન્ટેક તમારે 3-4 ગ્રામની આજુબાજુમાં લઈ જવી પડે આખા દિવસની. એક્સરસાઇઝ વ્યવસ્થિત કરવી પડે. લીલા શાકભાજી બ્લડ પ્રેશર ઘટાડે, અમુક પ્રમાણમાં લીધેલા ફ્રૂટ બ્લડ પ્રેશર ઘટાડે, વજન ઘટાડો તો બ્લડ પ્રેશર ઘટે. એટલે આ બધી વસ્તુઓનું પાલન કરો તો જે બોર્ડર લાઈન મોડરેટ બ્લડ પ્રેશરવાળા દર્દીઓને ખાલી લાઈફ સ્ટાઇલ મોડિફિકેશનથી તમે દવા વર્ષ દવા વગર ઘણી વખત વર્ષો સુધી ખેંચી શકો. તેજસભાઈ, ઘણા જાડા માણસ હોય, જાડા માણસ તોય એને જિંદગીભર એટેક આવતો નથી ને, ઘણા તો હાવ હુકલકડી હોય તોય એટેક આવી જાય છે. એ મેં કહ્યું ને કે એ વારસાગત હોય છે. ઘણી વખતે વ્યક્તિને પોતાના જીવનસાથીની પસંદગી માટે થોડી ઘણી ચોઈસ હોય છે, પણ પોતાના મા બાપની પસંદગીની ચોઈસ ભગવાને આપી નથી. એટલે ઉપરથી જે જીન્સ આવતા હોય ને એ આપણે પછી સ્વીકારવા, સારા હોય તો એ સારાના સ્વરૂપમાં સ્વીકારવા પડે, એ ખરાબ જીન્સ હોય તો એ ખરાબના સ્વરૂપમાં પ્રસાદી ગણીને સ્વીકારવા, કારણ કે મા બાપ પાસેથી મળેલા છે. બરાબર. આ વડોદરાના મહાત્માઓ, તમારે કઈ પૂછવું હોય તો? હા ગુરુજી, મારે પૂછવું છે. બોલો સાહેબ. આપણે સલાડ ખાવાનું કે છે બધા કોલેસ્ટ્રોલ માટે ને ઘટાડવા સારું એમ, તો મીઠું સોલ્ટ નાખેલું સારું કે એમનામ ખાલી એમનામ સારું? બહુ જ ઓછું સ્વામીજી, બહુ જ ઓછું સોલ્ટ નાખજો. તમારા ઉપર મરી નાખીને એનો ટેસ્ટ લાવો હોય તો લાવજો, લીંબુ નાખીને ટેસ્ટ લાવો હોય તો લાવજો, પણ સોલ્ટ બહુ જ ઓછું નાખજો. પછી સાહેબ, આપે કીધું કે તેલમાં વસ્તુ તળીએ તો જેમ જેમ તળીએ એમ ખરાબ થતું છે, એમ ઘીમાં પણ એવું જ હોય કે ઘીમાં કોઈ પણ આ ટાઈપના જે ફેટ મીડિયમ હોય એમાં ઘીમાં તો તમે એવી રીતે તો લગભગ કાઢી જ નાખે. તેલમાં આપણે દરેક ઘરે ઘર ગૃહિણીઓ તેલ બચાવવા માટે એનું એ તેલ કેટલી બધી વાર વાપરે, પણ એ લાંબા ગાળે નુકસાન કરે. એટલે તેલ ઓછું ખાવું, પણ જે ખાવ એને 1-2-3 વખતથી વધારતા. પછી સાહેબ, આ જે વસ્તુ ગરમ કરીને વારંવાર ગરમ, માનો કે દાળ હોય તો એ દાળ પછી ઠરી ગઈ હોય તો વળી ગરમ કરો, વળી પછી ઠરી જાય કે ગરમ કરો, તો એના પોષક તત્વો ઓછા થતા જાય. જેટલી વખતે વધારે ગરમ થાય એટલા એના પોષક તત્વો ઓછા થતા જાય, કારણ કે હીટના કારણે અમુક વસ્તુઓ ડિસ્ટ્રોય થાય ને. પછી આપણે આ ટમેટા, લીંબુ વગેરે ખટાશ છે એ ઘણા એવું કહે છે કે તમારે એને ગરમ નહીં કરવાનું, એમ કે ચૂલે ઉતર્યા પછી તમારે ટમેટા નાખવા, લીંબુ નાખવા, ને ઘણા કે એવું કાંઈ નહીં, તમે તમારે સોસ બનાવો ગરમ કરીને, તો એમાં કેટલીક વજૂદ હશે? એટલે કોઈ પણ પદાર્થને ગરમ કરો એટલે એની ન્યુટ્રિટિવ વેલ્યુ જે નોર્મલ હોય એનાથી તો ઓછી થાય છે. બરાબર, કારણ કે ડિસ્ટ્રોય થાય અંદરના કામના અમુક સબસ્ટન્સીસ ડિસ્ટ્રોય થાય એટલા. સાહેબ, 6-7 મહિના પહેલાં મારું બ્લડ પ્રેશર એકદમ નોર્મલ હતું, પછી જ્યારે બધાને કોવિડ થયો અને પછી એનું બધું જ્યારે મેડિકેશન ને બધું થયું ત્યાર પછી બ્લડ પ્રેશર 140-150 સુધી જાય છે અને એમાં ઘટાડો નથી થતો. તો એ જે દવાને લઈને જે આ બધો ફેરફાર થયો બ્લડ પ્રેશરમાં, તો દવા વગર કાંઈક એને આપણે બેલેન્સ કરવું હોય તો કાંઈ સોલ્યુશન ખરું? આપની ઉંમર કેટલી છે? 36. એટલે થોડુંક વધારે કહેવાય, બહુ ખરાબ ના કહેવાય. બરાબર. હવે સ્ટીરોઇડ્સ અને અમુક દવાઓ ગઈ હોય ને એટલે પ્રેશર થોડું ઉપર આવ્યું છે. અને બીજું કે કોવિડ પછી ઘણું ખરું જે બ્લડ પ્રેશરના ફ્લક્ચ્યુએશન આવે છે ને એમાં સબકોન્શિયસ લેવલે જે કોવિડનો સ્ટ્રેસ લાગેલો હોય છે કે ઓહો મરતા મરતા બચ્યો, બચી ગયો અને મને કેટલી તકલીફ પડી, આ બધી વસ્તુઓ જે મગજમાં ગુમરાયા કરતી હોય છે એ બ્લડ પ્રેશર વધારી શકે. સ્ટ્રેસ એટલે
આપ સ્ટ્રેસ. એટલે અનુલોમ વિલોમ, ઓમકાર, ઉજ્જાયી, ભ્રામરી, શીતલી ને શીતકારી, આપણા કુલિંગ પ્રાણાયામની પ્રેક્ટિસ કરો. કપાલભાતી, ભસ્ત્રિકા નહીં કરવાના, બ્લડ પ્રેશર. અને ખાવા પીવામાં શું ધ્યાન રાખવું પડે? સોલ્ટ બને એટલું રિસ્ટ્રિક્ટ કરી નાખો અને લીલા શાકભાજી ને વધારે ખાવ. અને આપણે એક્સરસાઇઝ કરીએ તો એકદમ લાઇટ કરવાની કે કોઈ પણ? ના 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 ના, એમાં એ આપ આ લેવલના બ્લડ પ્રેશર સાથે તમે પરસેવો પડી જાય એવી એક્સરસાઇઝ કરો, ઉપરથી બ્લડ પ્રેશર ઓછું થશે એક્સરસાઇઝ પછી. એક્સરસાઇઝ કરે ને તો નોર્મલ વ્યક્તિનું પ્રેશર વધે, પણ એ પછી જેવું તમે એક્સરસાઇઝ બંધ કરો અને અમુક ટાઈમ પછી જુઓ તો ભાઈ ધીરે ધીરે ઓછું થવા માંડે. પછી સાહેબ આ એક વાત કે જ્યારે આપણે દોડીએ કે કંઈ એવી એક્સરસાઇઝ કરીએ કે જેને લઈને આપણને બરાબર શ્વાસ ચડે, બરાબર ભરસો વળે, ત્યારે આપણું બ્લડ પ્રેશર ને એ બધું બહુ જ થઈ જાય, ધબકારા બધા બહુ વધી જાય અને પછી ધીમે રહીને એ બંધ થાય. તો ઘણાને આવું રોજ થતું હોય, ઘણાને ક્યારેય એવી એક્સરસાઇઝ થતી જ ન હોય, એટલે એ લોકોને કંઈ એવું કંઈ થતું ન હોય તો આ જે કરે છે અને એને પરસેવો વળી જાય છે ને એ હાર્ટ એનું ભાગે છે અને પછી શાંત થાય છે, એ બે વ્યક્તિઓમાં ડિફરન્સ શું પડે? બહુ સરસ સવાલ પૂછ્યો. આનો ડેટા હું આપને કહું કે એક ગ્રુપ જે છે વ્યક્તિઓનો એ માત્ર ફિઝિકલી ફિટ રહેવા માટે રોજ રેગ્યુલર વોક કરે કે લાઇટ એક્સરસાઇઝ કરે, શ્વાસ ના ચડે, હા બસ એવું. અને બીજું એક વ્યક્તિનું ગ્રુપ છે કે એ લોકો રીસર પરસેવો પડે, હાર્ટ રેટ 140-150 થાય, થડકારા વધે એ લેવલે જાય. બંને વ્યક્તિઓના ગ્રુપને હૃદયના રોગ સામે પ્રિવેન્શન મળે છે, પણ હૃદયના રોગ અને કે વાસ્ક્યુલર પ્રોબ્લેમ થવાના ચાન્સ જે વ્યક્તિઓ મામૂલી કસરત કે ચાલવાનું રાખતા હોય છે એમાં 1/3 જેટલો બેનિફિટ છે, ઘટે છે. અને જે હેવી કરતા હોય છે એ લોકોમાં 2/3 જેટલો ફાયદો થાય, 66%. જે વ્યક્તિ મહેનત કરે, ઓછી મહેનત કરે એને નાનું ફળ મળે અને વધારે મહેનત કરે એને મોટું ફળ. એ પણ સારું છે. જેનાથી દોડાતું હોય, શ્વાસ ચડી જાય એવું થતું હોય તો એ વધારે સારું. ભલે એ વખતે પલ્સ વધી જાય કે જે કાંઈ અંદર વધી જતું હોય એ ગધી જાય, પણ પછી સાહેબ કે એમ શાંત થઈ જાય ત્યારે એ બહુ સારું રહે એમ. બ્લડ પ્રેશર વગેરે શરમ કરે ત્યારે તો બ્લડ પ્રેશર એ વધતું છે ને, પલ્સ પણ વધે. હા વધે પણ પછી ઘટી જાય, પછી ઘટી જાય. એવું તમે એક પ્રશ્ન છે. હાજી બોલો. કે કોવિડ હોય, આ કોવિડ રિલેટેડ પ્રશ્ન છે કે અમુક લોકો એવા હોય કે કોવિડના એન્વાયરમેન્ટથી પોતાને એક્સપોઝ જ ના કરતા હોય, એટલે કે કોરોના કોરોના સમજીને પોતાને આમ કોરોનાથી સેક્લુડર જ રાખતા હોય પોતાને હાવ અલગ. અને અમુક માન્યતા એવી હોય છે કે પોતાને કોવિડના એન્વાયરમેન્ટથી થોડા એક્સપોઝ કરો, ભલે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, પણ થોડુંક બહારના એન્વાયરમેન્ટથી એક્સપોઝ થવું પડે. તો આમાં કઈ માન્યતા સાચી છે? બહુ સરસ સવાલ છે સ્વામીજી. આ કોવિડના આખા પીરિયડ દરમિયાન એક પણ દિવસ અમે, હું અને મારા સાથીઓ અને એપેક્સની ટીમ, અમે ઘરે નથી રહ્યા. પ્રોપર પ્રિકોશન સાથે માસ્ક પહેરી અને તમામ પેશન્ટને જોતા હતા, તમામ પ્રોસિજર્સ કરી. તમે જ્યારે તમે એક્સપોઝ કરો છો કોઈ પણ રોગના એન્વાયરમેન્ટમાં તમારી જાતને, તો એ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ને વધારે જ છે. અને સૌથી વધારે જે કોવિડમાં ઝપટાયા છે અને કોમ્પ્લિકેશનો થયા છે એવા દર્દીઓ તમે જોશો, ડેટા કાઢશો કે આપના ત્યાંની સિસ્ટમમાં બી એવા કે જે બિલકુલ રૂમમાં ભરી રહ્યા છે, જેણે બિલકુલ પોતાની જાતને એક્સટર્નલ એન્વાયરમેન્ટથી એક્સપોઝ નથી કરે, એ લોકોમાં ઇમ્યુનિટી લેવલના બહુ ઇસ્યુ આવ્યા છે અને એ બધા કોવિડની ઝપટમાં આવી ગયા છે. જબરું તારણ એવું. ઇમ્યુનિટી કે રોગ પ્રતિકારક શક્તિ ચોક્કસ વધારે રહે.
અમુક ડોક્ટરોનું એવું સાંભળ્યું છે કે કોવિડ આમ પ્રોપર થયું ના હોય પણ એન્ટીબોડીઝ બની ગયા હોય, એનું કારણ આ જ ને કે એક્સપોઝ થતો હોય. તો તેજસભાઈ ખૂબ ખૂબ આપનો આભાર, તમે અમારા માટે ટાઈમ ફાળવો, અમારે કંઈ પૂછવામાં કંઈક અભિવ્યક્તિ હોય તો માફ કરજો. અને કુંડળ જરૂર એકવાર પધારો, અમને બહુ આનંદ થશે. જય સ્વામી, જય સ્વામી, જય સ્વામી.